22મો પ્રશ્ન, સંકલનની અંદર 1 અપોન કોસ એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી, યાદ રાખજો આ બંને કોસ છે, આવી રીતે બંને સાઇન હોઈ શકે, એક સાઇન અને એક કોસ હોઈ શકે, ખૂણો આવો જ એક્સ માઇનસ એક્સ માઇનસ બી, એ બી અચળ છે એની જગ્યાએ કદાચ એમ એન કે પી ક્યુ હોઈ શકે છે, અહીંયા બંને કોસ છે એ અગત્યની વાત છે, તો એવા સમયે છેદમાં કોસ એક્સ માઇનસ એ કોસ એક્સ માઇનસ બી છે, તો આને છે ને સાઇન એ માઇનસ બી વડે ગુણીને ભાગી દેવાના, સાઇન એ માઇનસ બી એટલે બાર વન અપોન સાઇન એ માઇનસ બી છે, અંદર સાઇન આ જે એ માઇનસ બી છે એમાં હું માઇનસ એક્સ પ્લસ એક્સ આવું કરું, એક્સ ઉમેરીને બાદ કરી દીધા તો ગાણિતીય રીતે કોઈ વાંધો નહીં, નીચે કોસ એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી ડી એક્સ બરાબર આ એમનું એમ, ઉપર સાઇન જોવો આ પ્લસ એક્સ માઇનસ બી, એટલે આ બે એક્સ માઇનસ બી એ પહેલાં લખું એક્સ માઇનસ બી, પહેલાં બે પદ છે એ માઇનસ એક્સ, એમાંથી માઇનસ કોમન લઈ લઈએ તો એક્સ માઇનસ એ બચે, નીચે કોસ એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી છે, પછી આ ઉપર આ એક્સ માઇનસ બી એટલે આલ્ફા અને એક્સ માઇનસ એ એટલે બીટા, તો આ સાઇન આલ્ફા માઇનસ બીટા, પાછું 11મા ધોરણનું ત્રિકોણમિતિ, સાઇન આલ્ફા માઇનસ બીટા તેનું સૂત્ર સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા છેદમાં કોસ એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી ડી એક્સ, બારવાળું પદ હજી એનું એ જ છે, છેદ બંનેના નીચે અલગ અલગ, આખો છેદ પહેલાંને નીચે જાય તો કોસ એક્સ માઇનસ એ કટ થાય, સાઇન એક્સ માઇનસ બી અપોન કોસ એક્સ માઇનસ બી ટેન એક્સ માઇનસ બી બચે, છેદ આખો બીજાને નીચે જાય તો કોસ એક્સ માઇનસ બી કટ થાય, સાઇન એક્સ માઇનસ એ અપોન કોસ એક્સ માઇનસ એ એટલે ટેન એક્સ માઇનસ એ બચે, અને પછી આ બાર વન અપોન સાઇન એક્સ માઇનસ એ છે, વન અપોન સાઇન એક્સ માઇનસ એ કૌંસમાં બંને ટેન અને ટેનનું સંકલન થાય લોગ મોડ સેક, તો ટેનનું સંકલન લોગ મોડ સેક એક્સ માઇનસ બી માઇનસ ટેનનું સંકલન લોગ મોડ સેક એક્સ માઇનસ એ પ્લસ સી. હવે આ બે લોગની બાદબાકી છે, તો લોગ કોમન સેક એક્સ માઇનસ બી અને સેક એક્સ માઇનસ એનો ભાગાકાર એટલે વન અપોન સાઇન એક્સ માઇનસ એ લોગ સેક એક્સ માઇનસ બી અપોન સેક એક્સ માઇનસ એ પ્લસ સી, એવી રીતે પણ લખી શકાય. 23મો પ્રશ્ન એમસીક્યુ છે, જવાબ હું લાવી દઉં છું, તમારે ચાર ઓપ્શનમાંથી જવાબ સિલેક્ટ કરી લેવાનો, બહુ સિમ્પલ છે, સાઇન સ્ક્વેર એક્સ માઇનસ કોસ સ્ક્વેર એક્સ અપોન સાઇન સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર, છેદ અલગ અલગ મોકલી, આખો છેદ પહેલાં નીચે જાય તો સાઇન સ્ક્વેર કટ, વન અપોન કોસ સ્ક્વેર એટલે સેક સ્ક્વેર એક્સ, માઇનસ છેદ અહીંયા જાય તો કોસ સ્ક્વેર કટ, વન અપોન સાઇન સ્ક્વેર એટલે કોસેક સ્ક્વેર એક્સ ડી એક્સ, અને આ બંને સંકલન થઈ શકે એવા પદ છે, સેક સ્ક્વેરનું સંકલન ટેન એક્સ માઇનસ કોસેક સ્ક્વેરનું સંકલન માઇનસ કોટ એક્સ એટલે પ્લસ થઈ જાય પ્લસ સી, ટેન એક્સ પ્લસ કોટ એક્સ પ્લસ સી. એવો 24મો એમસીક્યુ, આઈ બરાબર સંકલન ઇરેસ ટુ એક્સ વન પ્લસ એક્સ અપોન કોસ સ્ક્વેર ઇરેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ, આ કોસ સ્ક્વેર છેદમાંથી અંશમાં જાય તો વન અપોન કોસ સ્ક્વેર એટલે સેક સ્ક્વેર કહેવાય, ઇરેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ ઇન્ટુ ઇરેસ ટુ એક્સ ઇન્ટુ વન પ્લસ એક્સ, આ તો ઉપર હતા જ ડી એક્સ, આનું સંકલન કરવું છે. આગળ આપણે આદેશ લેવો, સંકલન કરતી વખતે સંકલન ના થઈ શકે તો આદેશની મદદ લેવી એવી વાત કરી છે, અને આદેશમાં સૌથી પહેલું કારણ આવું આપ્યું છે કે આપણે સંકલનના સૂત્રોમાં જ્યાં ખરેખર હોવો જોઈએ એક્સ ત્યાં એક્સના બદલે કંઈક બીજું હોય તો એના બરાબર ટી લેવાનો. તો આપણા સંકલનના સૂત્રોમાં જો એક સરસ સૂત્ર છે, સેક સ્ક્વેર એક્સ તો સંકલન થાય, અહીંયા આપણી જોડે સેક સ્ક્વેર પણ એક્સની જગ્યાએ કંઈક બીજું આવી ગયું તો એના બરાબર આપણે ટી ધારી લઈએ, ટી રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ બરાબર ટી લેતા આપણે કંઈક ધાર્યું. સંકલન ચેપ્ટરમાં આદેશ લઈએ એટલે તરત એનું વિકલન કરવાનું, આ બાજુ વિકલન કરીએ તો ગુણાકારનો નિયમ,
ઇરેસ ટુ એક્સ અચળ, એક્સનું વિકલન એક, પ્લસ એક્સ અચળ ઇરેસ ટુ એક્સનું ઇરેસ ટુ એક્સ બરાબર ટીનું ડીટી બાય ડી એક્સ, એક્સ સાપેક્ષ. આ બંનેમાંથી ઇરેસ ટુ એક્સ કોમન લઈ લઈએ તો વન પ્લસ એક્સ બચે, આ ડી એક્સ ડાબી બાજુ બરાબર ડીટી. આ બધી કિંમતો મૂકીએ તો આ બરાબર સંકલન સેક સ્ક્વેર ઇરેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ એટલે ટી, અને ઇરેસ ટુ એક્સ વન પ્લસ એક્સ ડી એક્સ, ઇરેસ ટુ એક્સ વન પ્લસ એક્સ ડી એક્સ એ બધું ડીટી. તો સાવ સિમ્પલ, આ તો સેક સ્ક્વેર ટી થઈ ગયું, એનું ટી સાપેક્ષ સંકલન ટેન ટી સંકલન થઈ ગયું એટલે પ્લસ સી. અને સંકલન થઈ ગયું તો જે ધાર્યું હતું એ પાછું ટીની જગ્યાએ ઇરેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ, ઇરેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ પ્લસ સી. ચાર ઓપ્શનમાંથી આ ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનું.